નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત સરકારની એવી મહિલાઓ માટે અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે મહિલા વૃત્તિકા યોજના. હવે મિત્રો, આ જે મહિલા વૃત્તિકા યોજના છે તે યોજના અંતર્ગત મહિલાઓને દરરોજ 250 લેખે સહાય આપવામાં આવે છે. તો મિત્રો, સહાય છે તે કેવી રીતે મળવાપાત્ર થશે, કેટલા દિવસ સુધી સહાય આપવામાં આવશે, યોજનાનો લાભ કોને મળવાપાત્ર થશે, લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, અરજી ફોર્મ ભરવા માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે, આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવશું. પરંતુ તે પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, આજે મહિલા વૃત્તિકા યોજના છે તે ગુજરાત સરકારનું જે બાગાયતી વિભાગ છે તેમના તરફથી અમલમાં મૂકવામાં આવેલી છે. વાત કરી લઈએ આપણે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે. તો આ યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યની તમામ મહિલાઓને મળવાપાત્ર થશે. ગુજરાત રાજ્યની તમામ મહિલાઓ યોજનાનો લાભ મેળવી શકશે. સહાય વિશે ચર્ચા કરી લઈએ તો આ યોજના અંતર્ગત સૌથી પહેલાં તો મહિલાઓને બાગાયતી પાકો વિશે તાલીમ આપવામાં આવશે. હવે જેટલા દિવસ સુધી મહિલાઓ તાલીમ લેશે એટલા દિવસ લેખે સ્ટાઇપેન આપવામાં આવશે, એટલે કે દરરોજ રૂપિયા 250ની સહાય છે તે આપવામાં આવશે. મિત્રો, અહીં બાગાયતી પાકોની જે તાલીમ આપવામાં આવે છે તો મહિલાઓએ કેટલા દિવસ સુધી તાલીમ લેવાની રહેશે, તો ઓછામાં ઓછા 2 દિવસ અને વધુમાં વધુ 5 દિવસ સુધી તાલીમ લેવાની રહેશે. જેટલા દિવસ સુધી મહિલાઓ તાલીમ લેશે એટલા દિવસ લેખે 250ની સહાય મળવાપાત્ર થશે. હવે મહિલાઓને જે તાલીમ આપવામાં આવશે તો તે તાલીમનો વર્ગ છે તો તે વર્ગમાં સંખ્યા કેટલી રહેશે, તો ઓછામાં ઓછી 1 વર્ગમાં 20 સંખ્યા રહેશે અને વધુમાં વધુ 1 વર્ગમાં 50 સંખ્યા રહેશે. મિત્રો, અહીં તાલીમનો સમયગાળો કેટલો રહેશે, તો દૈનિક ઓછામાં ઓછો 7 કલાક તાલીમનો સમયગાળો રહેશે. દૈનિક ઓછામાં ઓછી 7 કલાક સુધી મહિલાઓએ તાલીમ લેવાની રહેશે. ત્યાર પછી મિત્રો, આ યોજનાનો લાભ છે તે દર કેટલા વર્ષે મેળવી શકાય છે, તો દર 2 વર્ષે 1 વખત આ યોજનાનો લાભ છે તે મેળવી શકાય છે. 1 વખત યોજનાનો લાભ મેળવ્યા પછી 2 વર્ષ પછી તમે ફરીથી આ યોજનાનો લાભ છે તે મેળવી શકશો. ચર્ચા કરી લઈએ અરજી ફોર્મ વિશે કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે. તો આ યોજનાનો લાભ મેળવવા માટે મહિલાઓએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. જો મિત્રો, તમે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરાવવા માંગતા હોય તો અમારા જે વોટ્સએપ નંબર છે 5106761546, આ નંબર પર તમે વોટ્સએપ પર મેસેજ કરશો કે અમારે મહિલા વૃત્તિકામાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે. મિત્રો, અહીં ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે, iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે, તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. વર્ષ 2024-25 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે. 12 માર્ચ 2024થી લઈને 11 મે 2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. હવે મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ તમારે કાઢી લેવાની રહેશે. તેની પ્રિન્ટની સાથે તમામ ડોક્યુમેન્ટ એટેચ કરવાના રહેશે, જેમ કે તમારું આધાર કાર્ડ છે, આધાર કાર્ડની નકલ એટેચ કરવાની રહેશે, રેશન કાર્ડની નકલ એટેચ કરવાની રહેશે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક એટેચ કરવાનું રહેશે. તે સિવાય જો મહિલા છે તે દિવ્યાંગ વ્યક્તિ હોય તો સક્ષમ અધિકારીશ્રી દ્વારા આપવામાં આવેલું જે વિકલાંગતાનું પ્રમાણપત્ર છે તેની કોપી એટેચ કરવાની રહેશે. તો અરજી ફોર્મની સાથે આ તમામ ડોક્યુમેન્ટ એટેચ કરી અને મિત્રો, તમારા જિલ્લામાં આવેલી જે બાગાયતી નિયામકશ્રીની કચેરી છે તે કચેરી ખાતે તમે અરજી ફોર્મ ભરો છો, ત્યારથી લઈને 7 દિવસની અંદર તે તમારું અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે. ચર્ચા કરી લઈએ સ્થળ વિશે કે મહિલાઓને જે તાલીમ આપવામાં આવશે તો તેનું સ્થળ શું રહેશે. તો મિત્રો, તમારા જિલ્લામાં આવેલી જે બાગાયતી નિયામકશ્રીની કચેરી છે તે કચેરીના જે અધિકારી છે તે તાલીમનું સ્થળ છે તે નક્કી કરશે અને ત્યાર પછી ત્યાંથી તમને જાણકારી આપવામાં આવશે કે કઈ જગ્યાએ મહિલાઓએ તાલીમ લેવાની રહેશે. તો આવી રીતે મિત્રો, ગુજરાત સરકારની મહિલાઓ માટે એવી અગત્યની યોજના કહી શકાય મહિલા વૃત્તિકા યોજના, કે જે યોજના અંતર્ગત મહિલાઓને બાગાયતી પાકો વિશે તાલીમ આપવામાં આવી છે અને મહિલાઓ જેટલા દિવસ સુધી તાલીમ લેશે એટલા દિવસ લેખે 250ની સહાય આપવામાં આવી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.